પાટણ બનાસકાંઠામાં ભારે વરસાદથી ફરી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા લોકોમાં ભયનો માહોલ. પાટણ બનાસકાંઠા અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે સવારે થયેલા ભારે વરસાદને લીધે સંકટગ્રસ્ત રાંધણપુર સાંતલપુર વિસ્તારમાં બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધવા પામ્યો હતો. બીજી તરફ જોઈએ તો રણમાંથી પાણી પાછું પડી રહ્યું હોય લોકોના જીવ પડીકે બંધાયા હતા. પૂરમાં ફસાયેલા લોકોને બચાવી લેવા માટે હવાઈ માર્ગે હેલિકોપ્ટરથી એરલિફ્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં 17 લોકોને પાટણ અને અન્ય સ્થળે ખસેડાયા હતા. જો કે 30 જેટલા ગામો આજે પણ પાણીમાં ઘેરાયેલા છે. હેલિકોપ્ટર મારફતે ફૂડ પેકેટ નાખવાની કામગીરીને યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. સીપુ, દાંતીવાડા અને મુકેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી બનાસ અને સરસ્વતી નદીના પાણીની સપાટી વધશે તેવી શક્યતા તંત્રએ દર્શાવી છે. આ માટે ચેતવણી ગામે ગામ પહોંચાડવામાં આવી છે. સાંતલપુર તાલુકામાં NDRFની ટીમે ગુરુવારે પહોંચી હતી, જેમાં ગામમાં 7-8 ફૂટ પાણી હોવાનું અને રણમાંથી પાણી પાછું પડી રહ્યું હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર BG પ્રજાપતિએ જણાવ્યું હતું કે રણ પૂરના પાણીથી ભરાઈ ગયું છે અને આગળ જતું નથી, જેના લીધે ગામો આસપાસ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. પ્રાંત અધિકારી HD ગિલવાએ જણાવ્યા મુજબ રણના છેલ્લા ગામ રાજુસરાથી પાણી આગળ નહોતું જતું હોવાનો રિપોર્ટ NDRFની ટીમે આપ્યો હતો. નદી કાંઠાના કેટલાક ગામો ખાલી કરવા પડે તેવી સંભાવના તંત્રના સૂત્રોએ જણાવી હતી. ચેતન રામી, D9 ન્યૂઝ, પાટણ.